જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેખડી ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણી નહીં મળતા સ્થાનિક ગ્રામજનો પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી પીવાના પાણી મેળવવા માટે તરસતા મેખડી ગામના રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપી નિયમિત પાણી પુરવઠો મળે તેવી રજૂઆત કરી હતી. માંગરોળ તાલુકાના મેખડી ગામમાં રાજ્ય સરકાર તરફથી નર્મદા યોજના અંતર્ગત ગામને પાણી મળે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું અને દરેક ઘરોમાં પાણીના નળના કનેક્શન પણ આપવામાં આવ્યું છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા પાણી સપ્લાય કરવામાં આવ્યું નથી. હાલની ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લા 20 દિવસથી પાણી નહીં મળતા મેખડી ગામના રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે. આ અંગે ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ નહીં મળતા ગ્રામજનોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી પાણી પુરવઠો નિયમિત મળે તેવી રજૂઆત કરી હતી. મેં આજે મામલતદાર શ્રી માંગરોળ સાહેબને અમારા ગામમાં પીવાના પાણીની ખૂબ મુશ્કેલીઓ છે અને છેલ્લા 2-3 મહિનાથી પાણી પુરવઠા બોર્ડને ફોનો કરીને અનેક વખત રજૂઆતો કરીને અમે થાકી ગયા છે. કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અને અત્યારે પાણી પુરવઠા બોર્ડ એમ કહે કે સંપની પાસે કે તમે ટેન્ક ઊભો કરી દો ત્યાંથી ગામવાળા પાણી ભરી જાય. 5,000ની અમારા ગામની વસ્તી હોય અને એક ટેન્ક પાણીનો જો ભરાય તો આમાં આખા ગામમાં વિતરણ થાય, પણ પાણી પૂરું વસ્તીના ધોરણે કરી શકતા નથી. એટલા માટે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું અને 10 દિવસમાં જો મારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગામ લોકો સાથે પોતપોતાના ઢોરમાં લઈ અને મામલતદાર કચેરીએ ડેરા નાખવાના છીએ.